નમસ્કાર. તમને અહીંયા સ્ક્રીન પર જે પ્રમાણે દેખાય છે, બંગાળની ખાડીમાં એક ચક્રવાત બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ ચક્રવાત ખતરનાક પણ હોવાનું છે. 4 તારીખ સુધીમાં એની સ્થિતિ તમે જુઓ તો આપણને ખબર પડે કે કેટલું ડીપ ડિપ્રેશનમાં જઈ અને કેટલું ઝડપી આગળ પણ વધી રહ્યું છે. આ બધા જ વિસ્તારોને અસર કરવાનું છે. ચેન્નઈ અને વિશાખાપટ્ટનમની વચ્ચે ક્યાંક એ લેન્ડફોલ થઈ શકે છે. પણ આ ચક્રવાત ગુજરાતને કેવું અસર કરશે, માવઠું કેવું રહેવાનું છે અને ગુજરાતના ખેડૂતોએ શું ટેન્શન કરવાનું છે, એ બધું જ હવામાન નિષ્ણાંત અમલાલ પટેલ પાસેથી સાંભળીએ. આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રવાત ફૂંકાવાની શક્યતા રહે છે, જેમાં ઓડિશાના ભાગો તેમજ શેખ ચેન્નઈના ભાગો સુધી અને દક્ષિણ પૂર્વીય તટોના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ 100 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે, જેની અસર તળે લગભગ ઉત્તર ભારતના ભાગોમાં પણ તેની આદ્રતા જશે અને આ ભેજના લીધે પશ્ચિમની વિક્ષોભ પણ જે આવ્યો છે તે બળવત્તર બનશે, ઉપરાંત અરબ સાગરનો ભેજ પણ બનશે. તારીખ લગભગ 2 ડિસેમ્બરથી જ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના જમ્મુ કાશ્મીર, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણાના ભાગો ઠંડાગાર બનશે અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે છે, જેના કારણે ગુજરાતમાં લઘુચારની અસર થવાની શક્યતા રહે છે. જો કે હમણાં ગુજરાતમાં જ્યારે વાદળવાયુ રહેશે એટલે મહત્તમ ઉષ્ણતામાન વધશે, પરંતુ દેવી પછીની વિક્ષોભની અસર જશે એટલે ઠંડીનો ચમકારો આવશે. આ ઉપરાંત લગભગ ગુજરાતનું હવામાન તારીખ 20 ડિસેમ્બર સુધી તેમાં ફેરફાર થવાની શક્યતા રહે છે. બંગાળના ઉપસાગરનું જે ચક્રવાત જે છે એ 2 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર અને લગભગ 8 ડિસેમ્બર સુધી ત્યાંની અસર રહેશે અને આ ભીષણ ચક્રવાત ભારે વરસાદ કરશે દક્ષિણ પૂર્વ તટો ઉપર. ત્યારબાદ તારીખ 9, 10 અને 11માં પણ કંઈક અંશે ચક્રવાતની અસરો ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો સુધીમાં હવામાન પલટાશે અને તારીખ 14, 15, 16 અને 20 તારીખ સુધીમાં તો ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને કચેલ માવઠું પણ થઈ શકે. હમણાં જોવા જઈએ તો તારીખ 7 ડિસેમ્બર સુધી લગભગ દાહોદ, પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, વડોદરાના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને કોઈ પછી સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠાની અસર થઈ શકે. ખાસ કરીને દાહોદ, પંચમહાલના ભાગો અને લગભગ વડોદરાના ભાગોમાં ત્યાંની કોઈ કોઈ ભાગમાં ત્યાંની અસર રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા, કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 20 સુધી તો હવામાનમાં ભારે પલટા આવશે અને આ પલટાઓ ફરી પુનઃ માવઠું લાવવાની શક્યતા કરશે. જી.